वेलकम टू आईसीएस। आईसीएस ना डिजिटल प्लेटफॉर्म पर हूँ एसपी सर आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों आज आपनो टॉपिक कोष अने पेशीओनी रचना, तेना विषे आपणे अभ्यास करवाना छे, तो तेने आपणे जोईए। सर्वप्रथम तो आपणे प्रस्तावनानीथी शुरुआत करिए कि भाई कोष ए शू छे अने आ कोष जे छे ए केनो एक भाग कहेवाय। तो कि सामान्य रीते विज्ञान जे छे, विज्ञाननी अंदर त्रण मुख्य शाखाओ छे, जीव विज्ञान, रसायण विज्ञान अने भौतिक विज्ञान। ए पैकी जीव विज्ञान जे छे कि जेमां सजीवोना अभ्यासने लगती आखी शाखा छे तेमने जीव विज्ञान तरीके ओळखवामां आवे छे। अने आ जीव विज्ञाननी अंदर सौथी महत्वनी जो कोई बाबत होय तो ते छे कोष। तो आजना दिवसे आपणे आ कोष मात्रेनो अभ्यास करीशुं। तो सर्वप्रथम शुरुआत करीए आपणे जीव विज्ञान एटले शुं। तो सामान्य रीते जीव विज्ञानने अंग्रेजीमां बायोलॉजी कहे छे। बायोलॉजी शब्द ए बे अलग अलग शब्दनो बनेलो छे जे ग्रीक भाषा परथी उतरी आवेलो छे। एक छे बायस अने बीजुं छे लॉगस। बायस एटले के जीव અને લોગસ એટલે કે જાણવું, તેમના વિશેનો અભ્યાસ કરવો। આમ જીવો વિશેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તેમને નામ આપવામાં આવ્યું જીવ વિજ્ઞાન। જીવ વિજ્ઞાન શબ્દ છે એ 1802માં સર્વપ્રથમ લેમાર્ક કે જે ફ્રાન્સના વૈજ્ઞાનિક હતા અને ટ્રેવિરન્સ કે જે જર્મનીના હતા તેમણે આ જીવ વિજ્ઞાન શબ્દની સર્વપ્રથમ સૂચવ્યો હતો। વિજ્ઞાનનું સર્વપ્રથમ પુસ્તક લખનાર જો કોઈ હોય તો તે હતા એરિસ્ટોટલ। જય હિન્દ દોસ્તો, આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે। એટલે માત્ર તમને 3000 રૂપિયામાં કોર્સ અવેલેબલ કરાવવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર। જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે। આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે, સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્ત્વનું છે। અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે। તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો। એરિસ્ટોટલ એમણે પ્રાણીઓનું સર્વપ્રથમ વર્ગીકરણ છે તે આપેલું હતું અને એમણે આ હિસ્ટોરિયા એનિમેલિયા નામનું પુસ્તક પણ લખેલું હતું। આટલા માટે આ એરિસ્ટોટલને જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, એરિસ્ટોટલને પ્રાણી સૃષ્ટિના કે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે પ્રાણી સૃષ્ટિનું સર્વપ્રથમ વર્ગીકરણ આપેલું છે। તેમણે પ્રાણી સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કર્યા હતા કે જેમાં એક એવો સમુદાય કે જે રુધિર ન ધરાવતું હતું, અથવા તો રુધિર છે એ રંગવિહીન હતું, અને બીજું રુધિર છે એ રંગ ધરાવતું હતું। એના આધારે એરિસ્ટોટલે પ્રાણી સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરેલી હતી અને ત્યારબાદ રુધિર ધરાવતા પ્રાણીઓને ફરી પાછા બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા હતા કે જેમાં એક ઈંડા મૂકતા પ્રાણીઓ અને બીજા બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ। આમ વર્ગીકરણની સર્વપ્રથમ શરૂઆત એરિસ્ટોટલે કરેલી હતી। આવી જ રીતે બીજી વાત કરીએ આપણે તો વનસ્પતિશાસ્ત્ર છે, કારણ કે જીવ વિજ્ઞાનમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેનું પેરેલલ જ્ઞાન છે તે સમાયેલું છે। તો આમ વનસ્પતિશાસ્ત્ર જે છે તેમનું પુસ્તક હિસ્ટોરિયા પ્લાન્ટેરમ, અહીં મિત્રો આપ જોઈ શકો છો એનિમલ એટલે કે પ્રાણી, એની ઉપરથી શબ્દ આવ્યો હિસ્ટોરિયા એનિમલિયા। આવી જ રીતે પ્લાન્ટ એટલે કે વનસ્પતિ, તેની પરથી શબ્દ આવ્યો હિસ્ટોરિયા પ્લાન્ટેર। તો આમ વનસ્પતિ માટેનું પુસ્તક એટલે હિસ્ટોરિયા પ્લાન્ટેરમ અને પ્રાણી માટેનું પુસ્તક એટલે હિસ્ટોરિયા એનિમલિયા। તો આ વનસ્પતિ માટેનું પુસ્તક હિસ્ટોરિયા પ્લાન્ટેરમ તે થિયોફ્રેસ્ટસ નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ લખેલું હતું અને આટલા માટે
આ થ્રિયોફ્રિસ્ટસને વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે થ્રિયોફ્રિસ્ટસ છે વનસ્પતિ સૃષ્ટિને અલગ અલગ ચાર ભાગમાં વિભાજિત કરેલું હતું. આ વનસ્પતિમાં છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલાઓ. તો આમ એમણે ચાર ભાગમાં વનસ્પતિને વિભાજન કરેલી હોવાથી તેમને વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ત્યારબાદ વર્ગીકરણમાં જો આપણે વાત કરીએ તો વર્ગીકરણ વિદ્યાના પિતા એ કેરોલસ લિનિયસ ઓળખવામાં આવે છે. આ કેરોલસ લિનિયસે સર્વપ્રથમ દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ આપેલું છે, એટલે કે દુનિયામાં જેટલા પણ સજીવો છે આ સજીવોને બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યા. એક એવા સજીવો જે હલનચલન દર્શાવે છે અને બીજા એવા સજીવો કે જે હલનચલન દર્શાવી શકતા નથી. તો જે હલનચલન દર્શાવે છે તેમને તેણે પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કર્યા છે અને જે હલનચલન નથી દર્શાવતા તેમને વનસ્પતિ સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો આમ સમગ્ર સજીવને બે ભાગમાં વિભાજિત કરેલા હોવાથી તેમને દ્વિસૃષ્ટિના વર્ગીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ સિવાય કેરોલસ લિનિયસે છે એ વનસ્પતિમાં રહેલા પુષ્પના લક્ષણના આધારે પુષ્પની અંદર સ્ત્રી કેસરની સંખ્યા અને પૂ કેસરની સંખ્યાના આધારે કુલ વનસ્પતિ સૃષ્ટિને 24 ભાગમાં વિભાજિત કરેલું હતું. આમ એમનો વર્ગીકરણમાં જબરદસ્ત ફાળો હોવાના કારણે તેમને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ કેરોલસ લિનિયસ એ વર્ગીકરણ વિદ્યાના પિતાનું બિરુદ પ્રાપ્ત કરે છે. તો પ્રાણી સૃષ્ટિના પિતા એરિસ્ટોટલ, વનસ્પતિ સૃષ્ટિના પિતા થિયોફ્રેસ્ટસ, તેવી જ રીતે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે કેરોલસ લિનિયસને ઓળખવામાં આવે છે. તો મિત્રો, આધુનિક વર્ગીકરણ જે છે તેની શરૂઆત કરનાર જો કોઈ હોય તો તે હતા શ્રી કેરોલસ લિનિયસ. આથી તેને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે જે કંઈ પણ અભ્યાસ કરેલો છે એમનું જે વર્ણન જે છે એ સિસ્ટેમા નેચરા નામના પુસ્તકની અંદર તેમણે ખૂબ સરસ રીતે વર્ણન કરેલું હતું. અને વિશ્વની અંદર અલગ અલગ સજીવોના અલગ અલગ નામ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ બિલાડી, તો બિલાડી ઇંગ્લિશમાં કેટ તરીકે ઓળખવામાં આવે છે, હિન્દીમાં બિલ્લી તરીકે ઓળખવામાં આવે છે. તો તેનાથી તકલીફ એવી થાય કે અલગ અલગ વિસ્તારમાં જઈએ તો એ વિસ્તારની અંદર એમનું નામ કંઈક અલગ બોલાતું હોય છે, જેથી આપણે સમજવામાં તકલીફ પેદા થાય છે. આથી સમગ્ર વિશ્વમાં એ પ્રાણીઓનું નામ સમાન રહે એ માટે કેરોલસ લિનિયસે એક સરસ મજાની પદ્ધતિ છે તે અમલમાં મૂકેલી છે. તે પદ્ધતિને ઓળખવામાં આવે છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. મતલબ વિશ્વનું કોઈ પણ સજીવ હોય તેને બે નામ હોય છે. એ બે નામ, એમાં પ્રથમ નામ પ્રજાતિનું અને બીજું નામ જે છે એ જાતિનું આપવામાં આવતું હોય છે. પ્રથમ નામ પ્રજાતિનું અને બીજું નામ તેમની જાતિનું આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે લીમડો, તો લીમડાનું વૈજ્ઞાનિક નામ જે છે દ્વિનામી નામકરણ પદ્ધતિ મુજબ છે એઝાડી રાક્ટા ઇન્ડિકા. બરાબર, એઝાડી રાક્ટા ઇન્ડિકા. તો અહીં મિત્રો આ એઝાડી રાક્ટા તેમની પ્રજાતિનું નામ છે અને ઇન્ડિકા એ તેમની જાતિનું નામ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય છે તો તેમનું હોમો સેપિયન્સ, જેમાં હોમો એ મનુષ્યનું પ્રજાતિનું નામ કહેવાય અને સેપિયન્સ એ મનુષ્યનું જાતિના નામ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે દ્વિનામી નામકરણ પદ્ધતિ
એની શરૂઆત સર્વપ્રથમ આ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. આથી તેમને દ્વિનામી નામકરણની પદ્ધતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક વખત આની સાથે સાથે ત્રીજું પણ નામ ઉમેરવામાં આવતું હોય છે. દાખલા તરીકે મનુષ્ય જાતિ છે એની આધુનિક જાતિ જે આપણે છીએ તો આપણે હોમો સેપિયન્સ સેપિયન્સ, બરાબર, જો આપણે લખીએ કે ભાઈ હોમો સેપિયન્સ સેપિયન્સ, તો અહીં આપ જોઈ શકો છો કે હોમો એ પ્રજાતિનું નામ છે, સેપિયન્સ એ જાતિનું નામ છે, અને ફરી પાછું સેપિયન્સ એ એમની ઉપજાતિનું નામ હોય છે. તો કેટલીક વખત આ ત્રીજો શબ્દ પણ એના નામકરણમાં ઉમેરવામાં આવતો હોય છે. તો આવી રીતે આ સમગ્ર સૃષ્ટિમાં રહેલા સજીવો છે તેમનું નામકરણ એ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ આ દ્વિસૃષ્ટિના વર્ગીકરણની બાબતની આપણે વાત કરી. એનાથી આગળ વાત કરીએ તો 1894માં અર્ન્સ્ટ હેકલ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. આ અર્ન્સ્ટ હેકલે ત્રીજી એક સૃષ્ટિ ઉમેરી. શરૂઆતમાં આપણે દ્વિસૃષ્ટિ જોઈ કેરોલસ લિનિયસની, તો આ કેરોલસ લિનિયસની જે દ્વિસૃષ્ટિ હતી તેમાં બે ભાગ હતા, એક વનસ્પતિ અને બીજું હતું પ્રાણી. પરંતુ એમાં કેટલીક ખામી હતી. દાખલા તરીકે અમીબાશ, તો અમીબા એક કોષીય સજીવ છે, એની સામે વોલ્વોક્સ લીલ છે તો એ પણ એક કોષીય સજીવ છે. તો આ બધાના કારણે થોડી તકલીફ પેદા થતી હતી આવા સજીવોને ક્યાં સમૂહમાં રાખવા, વનસ્પતિમાં રાખવા કે પ્રાણીમાં રાખવા, તેનું કોઈ નિરાકરણ આવી શકતું નહીં હતું. તો આટલા માટે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં થોડો સુધારો કરવામાં આવ્યો. અને એ સુધારો ક્યારે થયો? 1894માં. કોણે કર્યો? અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે. તેમણે શું કર્યું? તો કે ભાઈ, તેમણે એક કોષીય સજીવો કે જે કોષ કેન્દ્ર ધરાવે છે આ આખા સમુદાયને અલગ કરી દીધો અને એને નામ આપવામાં આવ્યું પ્રોટિસ્ટા, બરાબર, પ્રોટિસ્ટા આવું નામ આપવા. તો જો દ્વિસૃષ્ટિમાં બે હતા, હવે એમાં એક ત્રીજી સૃષ્ટિ ઉમેરાણી, તો હવે કેટલી થઈ? ત્રણ સૃષ્ટિ. આથી આમને ત્રિસૃષ્ટિના વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું ત્રણ સૃષ્ટિનું વર્ગીકરણ અર્ન્સ્ટ હેકલ દ્વારા 1894માં આપવામાં આવેલું હતું. હવે આમની અંદર હજુ આ પ્રોટિસ્ટા એમણે જ્યારે ઉમેર્યા ત્યારે એક કોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ મિત્રો, તકલીફ એ થઈ કે એક કોષીય સજીવોમાં બેક્ટેરિયા પણ આવે છે, એક કોષીય સજીવમાં અમુક વનસ્પતિઓ પણ આવે છે અને અમુક પ્રાણીઓ પણ આવે છે. તો શું કરવું? કેટલાક છે એમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે, કેટલાક છે તેમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. તો આ બધાનું નિરાકરણ લાવવા માટે ચોથી સૃષ્ટિ ઉમેરવામાં આવી, તે હતી મોનેરા. આ ચોથી સૃષ્ટિ મોનેરા અને વનસ્પતિમાં પણ બે ભાગ ફરી પાછા થતા હતા. એક એવો સમૂહ કે જે પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી શકતો હતો, પરંતુ બીજો એક એવો સમૂહ હતો કે જે પોતાનો ખોરાક બનાવવા માટે સક્ષમ નહીં હતો. તો જે પોતાનો ખોરાક નથી બનાવી શકતા તેને માટે એક નવા સમુદાય આપવાની જરૂરિયાત થઈ. તો એ વનસ્પતિમાં સમુદાય આપવામાં આવ્યો ફૂગ. તો આવી રીતે કુલ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ એ રોબર્ટ વિટકર નામના વૈજ્ઞાનિકે 1869માં આપેલું છે. તો આમ મિત્રો, આ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ એ અલગ અલગ સજીવોને તેમના લક્ષણના આધારે ચોક્કસ સમૂહમાં રાખવા માટે કરવામાં આવેલું છે. તો આમ વર્ગીકરણની વાત કરીએ તો આપણે અલગ અલગ પાંચ પ્રકારના વર્ગીકરણની વાત થઈ. સર્વપ્રથમ દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કે જે કેરોલસ લિનિયસે આપ્યું, ત્યારબાદ ત્રણ સૃષ્ટિનું વર્ગીકરણ અર્ન્સ્ટ હેકલે આપ્યું, ત્યારબાદ મોનેરા ઉમેરાયો, ચાર સૃષ્ટિનું વર્ગીકરણ કોપલેન્ડે આપવામાં આવેલું હતું, ત્યારબાદ ફૂગ ઉમેરાય અને પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ એ
વિટકરે આપવામાં આવેલું છે. તો આમ આવી પાંચ સૃષ્ટિના વર્ગીકરણ. તો આ બાબતે થઈ અહીંયા સજીવોના વર્ગીકરણના ઇતિહાસની. હવે મિત્રો આપણે વાત કરવી છે કોષ અને તેની રચનાની. તો કોષ એ શું છે? તો કે ભાઈ કોષ એક સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સામાન્ય રીતે કોઈ પણ સજીવ હોય તો તેને કામ કરવા માટે, ક્રિયા કરવા માટે ચોક્કસ જરૂરિયાત હોય છે. તો આ જરૂરિયાત પૂરી પાડતી રચના એટલે કોષ. તો આમ સજીવની રચના માટે અને સજીવની ક્રિયા કરવા માટે જરૂરી એકમ જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોષ એ સજીવોનો પાયાનો એકમ ગણવામાં આવે છે, કારણ કે જેમાં કોષ નથી તે સજીવ નથી. દાખલા તરીકે વાયરસ. તો વાયરસ જ્યારે આસપાસના પર્યાવરણમાં હોય છે ત્યારે તે નિર્જીવ હોય છે, તેમાં જીવ હોતો નથી. પરંતુ જ્યારે એ કોઈપણ સજીવના શરીરમાં પ્રવેશે છે ત્યારે એ સજીવના કોષને પોતાનો કોષ બનાવી લે છે, તો ત્યારે એ સજીવ તરીકે વર્તે છે. તો આમ વાયરસ એ નિર્જીવ અને સજીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો આવા કોષના આકાર, કદ અને સંખ્યા એ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે. અમુક સજીવ માત્ર ને માત્ર એક જ કોષના બનેલા હોય તો અમુક સજીવ છે એક કરતાં વધારે કોષના બનેલા જોવા મળે છે. તો જે સજીવ માત્ર ને માત્ર એક જ કોષનો બનેલો હોય આવા સજીવને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો એક જ કોષનો બનેલો હોય તેવા સજીવને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમીબા એક કોષીય સજીવ કહેવાય છે, પેરામિશિયમ એક કોષીય સજીવ કહેવાય છે. ત્યારે બીજા સજીવો એવા છે કે જે એક કરતાં વધારે કોષોના બનેલા હોય છે. દાખલા તરીકે મનુષ્ય જાત, કૂતરો, બગલો, ગાય, ભેંસ, વૃક્ષ વગેરે. તો જે સજીવો એક કરતાં વધારે કોષોના બનેલા હોય આવા સજીવોને બહુકોષીય સજીવો તરીકે ઓળખવામાં આવતા હોય છે, બરાબર. તો મિત્રો આમ સજીવોમાં કોષની સંખ્યાના આધારે બે ભાગ પડે છે. એક એવા સજીવો જે માત્ર એક જ કોષના બનેલા હોય તેમને એક કોષીય સજીવો કહે છે, જ્યારે બીજા એવા સજીવો જે એક કરતાં વધારે કોષોના બનેલા હોય તેમને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો સામાન્ય રીતે આ કોષ શબ્દ જે છે, હવે તેના હિસ્ટ્રીની વાત કરીએ તો કોષ શબ્દ છે આવ્યો ક્યાંથી? તો એ કોષને ઇંગ્લિશમાં સેલ કહે છે, સેલ. આ સેલ શબ્દ છે સેલસ પરથી આવેલો છે, સેલસ, કે જે સેલ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક ગ્રીક શબ્દ છે સેલસ, મતલબ કે ચાર દિવાલથી ઘેરાયેલી એક રચના, કે જેને નાનો ખંડ કે નાનો ઓરડો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ કોષ જે છે એનો મતલબ થાય છે નાનો ખંડ, નાનો ઓરડો, કે જે ચાર દિવાલથી ઘેરાયેલી એક રચના છે. આ કોષની જો આપણે વાત કરીએ તો સર્વપ્રથમ કોષ જે છે એ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે નિહાળ્યો હતો. આ રોબર્ટ હુકે પોતાનું એક સાદું માઇક્રોસ્કોપનું નિર્માણ કરેલું અને તેમાં સર્વપ્રથમ તેમણે આ કોષને નિહાળ્યો હતો. આ રોબર્ટ હુકને એ સિવાય પણ ઘણી બધી વિજ્ઞાનની અંદર નો શોધ કરેલી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તેમણે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપ તેમની પણ રચના કરેલી છે. આ સિવાય તેમણે સ્થિતિસ્થાપકતાના નિયમો પણ આપેલા છે. તો આવી અલગ અલગ શોધની સરસ મજાની બાબતો વિશે રોબર્ટ હુકે આપણને ઘણો બધો ખ્યાલ આપેલો છે.
આ રોબર્ટ હુકે સર્વપ્રથમ પોતાનું જ બનાવેલું સૂક્ષ્મ દર્શક યંત્ર કે જેને આપણે માઇક્રોસ્કોપ કહીએ છીએ, બરાબર, તો એ એક ઓક નામની વનસ્પતિ છે. આ ઓક નામની વનસ્પતિના છાલ અને તેમાં એ જે બુજ હતો તેનો એક પાતળો ભાગ લીધો. આ ભાગને એમણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ્યારે જોયું તો તેમને જોવા મળ્યું કે જે રીતે મધપુડાની રચના જો તમે જોઈ હોય તો મધપુડાની રચનામાં નાના નાના ઘણા બધા ખંડ આવેલા હોય છે. આવી રચના તેમને આ ભાગમાં જોવા મળી અને એમણે પ્રત્યેક ખાનાને નામ આપ્યું કોષ. તો આવી રીતે સર્વપ્રથમ કોષ જે છે તેના વિશેની શોધ છે તે થઈ હતી. ત્યારબાદ એન્ટિન વોન લ્યુવેનહોક, આ એન્ટિન વોન લ્યુવેનહોકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની શોધ કરેલી છે. તો આ એન્ટિન વોન લ્યુવેનહોકે 1674માં જે એમણે પોતાનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું તેમાં સર્વપ્રથમ દાંતમાં જોવા મળતા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો અને તેમાં એણે કેટલીક અન્ય અંગિકાઓ પણ અભ્યાસમાં લીધેલી હતી, બરાબર. તો આવી અન્ય કોશિકાઓનો અભ્યાસ એમણે પોતાના બનાવેલા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર 1674માં અભ્યાસ કરેલો જોવા મળ્યો છે. જો કોષની વાત કરીએ તો કોષની રચનામાં મુખ્ય બાબત જે છે કે જે કોષનું સંપૂર્ણપણે નિયમન કરે તો તે છે કોષ કેન્દ્ર. કોષની શોધ રોબર્ટ હુકે કરેલી હતી. આ કોષમાં આવેલું કોષ કેન્દ્ર તેની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1881માં કરેલી છે, બરાબર. તો જો ખાસ મિત્રો યાદ રાખજો, કોષની શોધ રોબર્ટ હુક અને કોષ કેન્દ્રની શોધ એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરેલી છે, બરાબર. તો એ સિવાય પર્કિન્જે નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો, તેમણે કોષની અંદર રહેલું પ્રવાહી જેને જીવરસ તરીકે ઓળખવામાં આવે છે, તો આ જીવરસની શોધ કરનાર જો કોઈ હોય તો તે હતા પર્કિન્જે. અને આ કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ અન્ય જૂના કોષો છે તેમાંથી જ એ નવા કોષોનું નિર્માણ થાય, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. તો આ બાબત જે છે તેને કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષવાદ ત્રણ વૈજ્ઞાનિકોએ આપેલો, એમાં એક હતા માથિસ સ્લાઇડન કે જે પોતે વનસ્પતિશાસ્ત્રી હતા, વનસ્પતિશાસ્ત્રી બોટાનિસ્ટ. થિયોડર સ્વોન જે પોતે પ્રાણીશાસ્ત્રી હતા અને ત્રીજા હતા રુડોલ્ફ વિશોર. તો આમ ત્રણ વૈજ્ઞાનિકો, માથિસ સ્લાઇડન જે વનસ્પતિશાસ્ત્રી છે, થિયોડર સ્વોન કે જે પોતે પ્રાણીશાસ્ત્રી છે અને ત્રીજા હતા રુડોલ્ફ વિશોર. આ ત્રણ વૈજ્ઞાનિકોએ સાથે મળી અને 1839માં કોષવાદની રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે અને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું નિર્માણ થતું હોય છે. આપણે મનુષ્યના શરીરની વાત કરીએ તો મનુષ્યના શરીરમાં 100 ટ્રિલિયન કોષો છે તે જોવા મળે છે. પરંતુ એક મહત્વની બાબત એ છે કે આપણા શરીરમાં જે કોષો આવેલા છે એ કોષોના રંગ, રૂપ અને આકાર એ વિવિધતા ધરાવતા હોય છે, બરાબર. અને કોષોમાં પણ આવી ઘણી અન્ય વિવિધતાઓ છે તે જોવા મળે છે. તો આપણે જોઈએ હવે કોષ જે છે તેનો હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, એટલે કે કોષમાં રહેલી અલગ અલગ અંગિકાઓનો. તો કોષનો અભ્યાસ જે શાખામાં થાય તેમને કોષ વિજ્ઞાન અથવા તો કોષ વિદ્યા, ઇંગ્લિશમાં તેમને સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે વનસ્પતિનો અભ્યાસ જે શાખામાં થાય તેમને વનસ્પતિશાસ્ત્ર બોટાની કહે છે. પ્રાણીસૃષ્ટિનો જેમાં અભ્યાસ થાય તેને પ્રાણીશાસ્ત્ર એટલે કે ઝૂલોજી કહે છે.
આવી જ રીતે કોષનો જે શાખામાં અભ્યાસ થાય તેમને કોષ વિદ્યા અથવા તો સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં આપણે અગાઉ પણ હમણાં જ ચર્ચા કરી હતી કે સજીવોમાં રહેલા કોષોની સંખ્યાના આધારે સજીવો છે એ બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા હતા. એક એવા સજીવો કે જેના શરીર માત્ર ને માત્ર એક જ કોષના બનેલા હોય, તો આવા સજીવો એક કોષીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે, જેમને ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર કહે છે. યુનિ મતલબ એક, સેલ મતલબ કોષ. તો જે સજીવોના શરીર માત્ર ને માત્ર એક જ કોષના બનેલા હોય તો આવા સજીવને યુનિસેલ્યુલર કે એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ એક લીલ છે, બધા જ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા, ત્યારબાદ પ્રજીવ કે જેમાં અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ આ સજીવો છે, એ બધા એક કોષીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર એવા સજીવો કે જે એક કરતાં વધારે કોષોના બનેલા હોય, તો એક કરતાં વધારે, એક કરતાં વધારે હોય એના માટે આપણે શબ્દ છે બહુ, બરાબર, એના પરથી શબ્દ આવ્યો બહુકોષીય. ઇંગ્લિશમાં એક કરતાં વધારે હોય તેને આપણે મલ્ટીપલ કહીએ છીએ, આના આધારે ઇંગ્લિશમાં તેને કહેવાય છે મલ્ટીસેલ્યુલર. તો જે સજીવો એક કરતાં વધારે કોષોના બનેલા હોય આવા સજીવોને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બધા જ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, મોટી મોટી વનસ્પતિઓ આ બધા સજીવોને એ બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એક અગત્યની બાબત ખાસ આપણા માટે જાણવા જેવી એ છે કે મનુષ્ય જાત જે છે એમાં શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ ચેતાકોષ છે. ચેતાકોષ આપણા મગજ અને કરોડરજ્જુની રચનામાં આવેલા હોય છે. આ ચેતાકોષની લંબાઈ એવું કહેવાય છે કે 1 મીટર જેટલી લાંબી હોય છે. અને સૌથી મોટામાં મોટો જો કોઈ કોષ હોય તો એ છે શાહમૃગનું ઈંડું. શાહમૃગનું ઈંડું એક નાળિયેર જેટલું જોવા મળે છે, જે એક જ કોષ હોય છે. અને વિશ્વનો કોઈ પણ સજીવ હોય તેના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે, અને એ કોષ એટલે ફલિતાંડ, બરાબર. તો આમ ફલિતાંડ કે જે નર અને માદાના જનન કોષોના જોડાવાથી બનતી રચના છે, જેને ઇંગ્લિશમાં ઝાયગોટ કહે છે. તો કોઈ પણ સજીવ હોય તેની શરૂઆત હંમેશા એક જ કોષથી થાય છે, એ કોષ એટલે ફલિતાંડ અથવા તો ઝાયગોટ, અને એમાંથી જ નવા સજીવનું નિર્માણ થતું હોય છે. તો આમ કોષની સંખ્યાના આધારે સજીવો બે પ્રકારના, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. જે સજીવો એક જ કોષના બનેલા હોય તેમને એક કોષીય સજીવો કહે છે, દાખલા તરીકે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા વગેરે. જે સજીવો એક કરતાં વધારે કોષોના બનેલા હોય તેમને બહુકોષીય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પશુઓ, પક્ષીઓ, વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે. હવે મિત્રો, આપણે કોષની રચનાને ડિટેલમાં શીખીશું. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કોષનો વ્યાસ. આ માં ધારો કે એક કોષ છે, તો આ બે છેડા વચ્ચેનું અંતર જેને આપણે કોષનો વ્યાસ કહીએ છીએ. અલગ અલગ કોષ જે કદ અલગ અલગ હોય છે, તો એ કદ એમાં વ્યાસની વાત કરીએ તો એ 0.1 માઇક્રોનથી લઈ અને 1 મિલીમીટર જેટલું હોઈ શકે છે, બરાબર. 0.1 માઇક્રોન એટલે કે 1 મીટરનો 10 લાખમો ભાગ થાય. તમે વિચારજો મિત્રો કે 1 મીટર એટલે 3 ફૂટ જેટલું થાય, આટલો ભાગ છે, 3 ફૂટ જેટલો ભાગ એ 1 મીટર કહેવાય. એનો 10 લાખ ટુકડા કરીએ એ ભાગ એટલે 1 માઇક્રોન, અને એનો પાછો 10મો ભાગ. તો આ 0.1 માઇક્રોનથી લઈ અને 1 મિલીમીટર આમ અલગ અલગ વ્યાસના કોષો છે તે જોવા મળે છે. સામાન્ય રીતે 0.1 માઇક્રોમીટર કે તેથી નાની વસ્તુઓ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એને જોવા માટે શું કરવું, શેની મદદથી એને આપણે જોઈ શકીએ? તો આવા
अति सूक्ष्म कोषों ने जोवा माटे नी जे रचना जे छे जेने सूक्ष्मदर्शक यंत्र, ए सूक्ष्मदर्शक यंत्र अलग अलग प्रकारना होय छे। एक सादु सूक्ष्मदर्शक यंत्र, बीजू संयुक्त सूक्ष्मदर्शक यंत्र अने त्रीजू वीजाणु सूक्ष्मदर्शक यंत्र। वीजाणु सूक्ष्मदर्शक यंत्र ए इलेक्ट्रॉन माइक्रोस्कोपना नामे पण ओळखातु होय छे। સાદુ સૂક્ષ્મદર્શક યંત્ર જેને સિમ્પલ માઇક્રોસ્કોપ કહે છે, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે। તો આવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે આવા કોષોને સરળતાથી જોઈ શકીએ છીએ। તો આવા કોષના અલગ અલગ ભાગોને આપણે એક પછી એક જોતા જઈએ। તો કોષમાં ઘણા બધા ભાગ હોય છે, તેમની કોષ દિવાલ, કોષરસ્તર, કોષ કેન્દ્ર, કણાપસૂત્ર, હરિતકણ, ગોલગીકાય, લાઇસોજોમ, અંતઃકોષરસજાળ, આવા કોષના ઘણા બધા ભાગો છે। એ બધા જ ભાગને એક પછી એક આપણે જોતા જઈએ। એમાં સર્વપ્રથમ રચના એ છે કોષ દિવાલ। તો કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષમાં સૌથી સારામાં સારી રીતે આવેલી હોય છે। આવી કોષ દિવાલ આપ અહીં જોઈ શકો છો, આ એક વનસ્પતિ કોષ છે, એમાં આ જે રચના જે છે તે તેમની કોષ દિવાલ છે। આવી કોષ દિવાલ સમગ્ર કોષને આપ અહીં જોઈ શકો છો કે આ કોષ જે છે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ છે, તેમની ફરતે આવેલું આ આવરણ છે, આ પીળા રંગમાં જે દેખાય છે તે આવરણ એ કોષ રસ સ્તર છે। અને એ કોષર સ્તરની ફરતે આવેલી રચના જે કોષ દિવાલ છે। તો આમ કોષરસ સ્તરની ફરતે આવેલી બહારની તરફ આવેલી રચના કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે। આવી કોષ દિવાલ એ નિર્જીવ પદાર્થોની બનેલી હોય છે, જે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ કે પેક્ટિન જેવા ઘટકો પણ ધરાવે છે। આવા નિર્જીવ પદાર્થોમાં સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ, પેક્ટિન જેવા અલગ અલગ ઘટકો હોય તેમની આ કોષ દિવાલ બનેલી જોવા મળે છે। કોષ દિવાલની અતિ મહત્વની જો કોઈ ગુણધર્મ હોય તો એ છે તેમની પ્રવેશશીલતા, મતલબ કોઈ પણ બહારના ઘટકને અંદર આવવા દે છે અને અંદર રહેલા ઘટકોને બહાર પણ જવા દેતું હોય છે। તો આમ આ કોષ દિવાલ એ મુક્ત રીતે પ્રવેશશીલ હોય છે। આ કોષ દિવાલ એ તેનામાંથી કેટલાક ઘટકો મુક્ત કરે છે, જેનો સ્ત્રાવ કરે છે, એ અન્ય કાર્યો માટે મદદ કરે છે। કોષ દિવાલની અતિ મહત્વની બાબત હોય તો એ છે કોષરસ સ્તર અને કોષના અન્ય બાબતો છે, અન્ય અંગિકાઓ છે તેમનું રક્ષણ પ્રદાન કરે છે। કારણ કે વનસ્પતિ છે તેમને સખત તડકો, વરસાદ, ઠંડી આ બધી જ વસ્તુ સહન કરવાની હોય છે, તો તેની સામે રક્ષણ કરવા માટે આ કુદરતે તેમને કોષ દિવાલ છે તે આપેલી હોય છે, જે તેમનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। આ સિવાય કોષનો આકાર જાળવવામાં મહત્વનો ફાળો ભજવતું હોય છે, બરાબર। આપણે વાત કરીએ એમ કોષ દિવાલ સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ, પેક્ટિન જેવા અલગ અલગ ઘટકોની બનેલી હોય છે અને વનસ્પતિને મજબૂતી છે તે પ્રદાન કરે છે। અતિ મહત્વની બાબત કે જે વનસ્પતિને પ્રાણીથી અલગ કરે છે એ છે આ કોષ દિવાલ। કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષ અને બેક્ટેરિયલ કોષોમાં જોવા મળે છે। જો બેક્ટેરિયલ કોષો કે જે એક કોષીય રચના છે અને તેમાં કોષ કેન્દ્ર જે છે તે પ્રાથમિક કક્ષાનું હોય છે, આથી આવા કોષોને પ્રોકેરિયોટિક કોષ કહે છે। પ્રો એટલે કે પ્રાથમિક પ્રકારનું, કેરિયસ એટલે કે કોષ કેન્દ્ર, તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતી રચના એટલે પ્રોકેરિયોટિક કોષો। તો અહીંયા પ્રોકેરિયોટિક કોષનું ઉદાહરણ આપણે જોઈએ તો એ છે બેક્ટેરિયા, બરાબર। તો જે બેક્ટેરિયા જે છે,
બેક્ટેરિયાના કોષની કોષ દિવાલ એ પ્રમાણમાં પાતળી અને કઠોર હોય છે, જ્યારે યુકેરિયોટિક, યુ મતલબ સુવિકસિત, બરાબર, યુ મતલબ થાય સુવિકસિત, અને કેરિયસ એટલે કે કોષ કેન્દ્ર. તો સુકોષ કેન્દ્રીય સજીવોની કોષ દિવાલ એ પ્રમાણમાં જાડી અને કેટલીક રસાયણોની અલગ અલગ વિવિધતા ધરાવતી જોવા મળે છે. તો સામાન્ય રીતે આ કોષની વાત, કોષ દિવાલની વાત થઈ કે જે વનસ્પતિ કોષોમાં હાજર હોય છે, આદિક કોષ કેન્દ્રીય સજીવોમાં પણ હાજર હોય છે, પરંતુ પ્રાણી કોષમાં તેની ગેરહાજરી જોવા મળે છે, જે સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ કે પેક્ટિનની બનેલી હોય છે. ત્યારબાદ બીજી અંગિકા છે કોષ રસ પટલ. સામાન્ય રીતે આ કોષ રસ પટલ એ પ્રાણી કોષમાં સૌથી બહારની તરફ આવેલી રચના છે, જ્યારે વનસ્પતિ અને બેક્ટેરિયામાં બીજા નંબરે આવેલી રચના છે, બરાબર. તો પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોષનું સૌથી બહારનું નહીં પરંતુ પ્રાણી કોષનું સૌથી બહારનું આવરણ છે, કારણ કે વનસ્પતિ કોષ છે એમાં આમની ફરતે પાછી કોષ દિવાલ આવેલી હોય છે. આમ પ્રાણી કોષના સૌથી બહારના આવરણને કોષરસ પટલ કહે છે. એ રીતે કોષ દિવાલ એ મુક્ત રીતે પ્રવેશશીલ હતી, કોઈ પણ ઘટક હોય એને જવા દે અને તેમને ફરી પાછા આવવા દે, પરંતુ કોષરસ પટલ જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કેવું? તો કે ચોક્કસ પ્રકારના ઘટકોને જ અંદર આવવા દે, બાકીના ઘટકોને પ્રવેશ કરવા દેતું નથી અને ચોક્કસ ઘટકોને જ ફરી પાછા બહાર જવા દે છે. તો આમ કેટલાક ઘટકોને અંદર આવવા દે અને અન્ય હાનિકારક ઘટકો તેમને પ્રવેશ કરવા ન દે, તો આવી રચનાને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કોષરસના ઘટકો અને આસપાસના માધ્યમથી અલગ રાખે છે. સામાન્ય રીતે આ કોષરસ પટલ એક બાઉન્ડ્રી બનાવેલ, જેવી રીતે કોઈ પણ ઘર હોય, ઘરને ફરતે દિવાલ હોય છે, જેના કારણે એ ઘર આજુબાજુના વિસ્તારથી અલગ થઈ જાય છે. એમ સજીવના શરીરમાં અન્ય ભાગથી કોષને અલગ કરતી જો કોઈ રચના હોય તો એ રચના છે કોષરસ પટલ. આ કોષરસ પટલની જો આપણે રચનાની વાત કરીએ તો તે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે, બરાબર. તો એને લિપોપ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય, અહીં આપ આકૃતિમાં જોઈ શકો છો, જે આ બ્લુ કલરની રચના છે તે બધી પ્રોટીનની રચના છે, અને આ રેડ કલરની જે રચના છે એ બધી લિપિડ કે જેને આપણે ફેટ કહીએ છીએ, ચરબી કહીએ છીએ, બરાબર. તો આમ એ ચરબી અને પ્રોટીનની બનેલી રચના હોય છે. અહીં પ્રોટીન બે પ્રકારના હોય છે. કેટલાક પ્રોટીન આપ જોઈ શકો છો કે સંપૂર્ણપણે અંદર ખૂંપેલા જોવા મળે છે. આ જે સંપૂર્ણપણે અંદર ખૂંપેલા હોય એ પ્રોટીનને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપ જોઈ શકો છો કે આ સંપૂર્ણપણે અંદર ખૂંપેલા છે, આથી તેને નામ આપવામાં આવ્યું અંતર્ગત પ્રોટીન. પરંતુ આ તમે જુઓ તો એ બહારની સપાટી પર થોડા આવેલા છે, તો જે બહારની સપાટી પર આવેલા હોય તેને બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ એ બે પ્રકારના પ્રોટીન છે તેમાં જોવા મળતા હોય છે, એક અંતર્ગત પ્રોટીન અને બીજા બહિર્ગત પ્રોટીન. જ્યારે ચરબી એનું બેવડું આવરણ આ ઉપરની તરફનું આવરણ છે અને આ નીચેની તરફનું આવરણ, તો આવું બેવડું આવરણ સળંગ રીતે આવેલું હોય છે. તો આમ કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું આવરણ છે, પરંતુ સાથે સાથે એમાં થોડા પ્રમાણમાં આવી કાર્બોદિતની શૃંખલાઓ પણ જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે કોષરસ પટલ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીથી બનેલી સંયુક્ત રચના છે. તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ એ બીજા નંબરે આવતું સ્તર છે, એમની બહાર કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહારની તરફ
કોષરસ પટલ છે તે જોવા મળે છે. બરાબર, આ કોષરસ પટલ વનસ્પતિને રચનાત્મક મજબૂતાઈ આપવામાં મહત્વનો ફાળો ભજવે છે. બરાબર, તો કોષરસ પટલ છે આપણે વાત કરી કે એ કેવું છે, તો કે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે એવી રચના કે જે જરૂરી હોય એવા ઘટકોનું જ અવર જવર થવા દે, અન્યને ન થવા દે. દાખલા તરીકે કોઈ એક સોસાયટી હોય તો એ સોસાયટીમાં આપણે એક વોચમેન રાખેલો છે અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે તમારે સોસાયટીના સભ્ય કે અન્ય કોઈ પણ આમંત્રિત મહેમાનો હોય એમની પાસે કાર્ડ હોય એમને જ આવવા દેવા, અન્યને ન આવવા દેવા. તો એ ઘટનાને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલતા. બરાબર, અને અમુક રચના એવી હોય, દાખલા તરીકે કોઈ ધાર્મિક સ્થળ હોય તો ત્યાં સર્વે લોકો છે તે અવર જવર કરી શકે છે, ત્યાં કોઈને આપણે મનાઈ કરી શકતા નથી, તો એને કહેવાય મુક્ત રીતે પ્રવેશશીલ. જ્યાં ચોક્કસ લોકોને જ આવવા દે, અન્યને ન આવવા દે, તો એને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ. બરાબર, તો આમ આ કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તતું હોય છે અને એનું મુખ્ય કાર્ય શું, તો કે કોષમાં પ્રવેશતા કે કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવું. નિયમન કરવું એટલે કે એને જાળવવા, કે જે ઘટકો કોષ માટે હાનિકારક છે તેની અંદર પ્રવેશવા જ નહીં દે અને જે ઘટક કોષમાં હાનિકારક છે તેને ધક્કો મારીને બહાર કાઢશે, ચાલો બહાર નીકળો. તો આમ કેટલાક ઘટકોને કોષમાં પ્રવેશવા દે, કેટલાકને બહાર કાઢે છે અને અમુક વસ્તુનું મેન્ટેન કરે. તો આમ એ કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવા સાથે આ રચના છે તે સંકળાયેલી છે. ત્યારબાદ કોષનો સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ સર્વપ્રથમ રોબર્ટ બ્રાઉને કરેલી હતી. બરાબર, આપ અહીં જોઈ શકો છો કે મોટા ભાગે કોષ કેન્દ્ર જે છે એ કોષના મધ્ય ભાગમાં આવેલું હોય છે. બરાબર, એકદમ સ્પષ્ટ મોટે ભાગે એ ગોળાકાર હોય, પણ જરૂરી નથી કે હંમેશા ગોળાકાર જ હોય. ઘણી વખત તે લંબગોળ પણ હોઈ શકે છે. તો આમ એ ગોળાકાર કે લંબગોળ રચના જોવા મળે છે અને એ કોષના દરેક કાર્યનું નિયમન કરે છે. કોષને કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટેની પરમિશન આ કોષ કેન્દ્ર દ્વારા જ મેન્ટેન થતી હોય છે. આ જેવી રીતે કોઈ કોષ છે, કોષની ફરતે આવેલું આવરણ, દાખલા તરીકે આ એક કોષ છે, તો આ કોષની ફરતે આવેલું આવરણ એટલે એમને નામ આપ્યું કોષ રસ પટલ. બરાબર, તો આ કોષ રસ પટલ શા માટે નામ આપ્યું કોષ રસ પટલ, કારણ કે કોષમાં રહેલું જે પ્રવાહી છે આ પ્રવાહીને આપણે કોષ રસ કહીએ છીએ. બરાબર, તો આ કોષ રસની ફરતે આવેલું પ્રવાહી અને એની ફરતે આવેલું પટલ એટલે નામ આપ્યું કોષ રસ પટલ. આવી જ રીતે કોષના મધ્યમાં જે રચના આવેલી હોય છે જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર, તો આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, આ એમની ફરતે આવેલું પટલ. તો જેવી રીતે કોષ રસની ફરતે આવેલું પટલ કોષરસ પટલ કહેવાયું, આવી જ રીતે કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ એટલે એને નામ આપવામાં આવ્યું કોષ કેન્દ્ર પટલ. બરાબર, તો મિત્રો આ નામ બહુ સરળતાથી આપણે યાદ રહી જાય, ક્યાં સ્થાને આવેલું છે, તો તે કોષ કેન્દ્ર પટલ, જે કોષ કેન્દ્રની ફરતે આવેલું આવરણ છે. બરાબર, અને એમની અંદર આવેલો ભાગ જે છે, જેવી રીતે આ કોષમાં આવેલો ભાગ કોષરસ, તો આવી જ રીતે કોષ કેન્દ્રની અંદર આવેલું પ્રવાહી તેમને કહેવાય છે કોષ કેન્દ્ર રસ. બરાબર, તો શું કરે આ કોષ કેન્દ્ર છે એ શું કરે, કે કોષ કેન્દ્ર છે એ સમગ્ર કોષનું સંચાલન કરે છે.
કોષને મેન્ટેન કરે છે અને તેમનું જે પટલ છે આ કોષ કેન્દ્ર પટલ જે કોષરસ અને કોષ કેન્દ્ર પટલને એકબીજાથી અલગ પાડતું હોય છે બરાબર તો આ કોષરસ જે એમાં આવેલું પ્રવાહી છે અંદર આવેલું કોષ કેન્દ્ર રસ તો કોષરસ અને કોષ કેન્દ્ર રસને જો કોઈ અલગ કરે તો એ રચના છે કોષ કેન્દ્ર પટલ તો આમ કોષ કેન્દ્ર પટલ એ કોષરસથી કોષ કેન્દ્રને અલગ પાડવામાં મહત્વનો ફાળો ભજવે છે મિત્રો આપ અહીં જોઈ શકો છો આકૃતિમાં આ 3D રચના છે એમાં આપ જોઈ શકો છો કે ભાઈ અહીં ઘણા બધા છિદ્ર જોવા મળે છે એ છિદ્ર જે છે એ ક્યાં આવેલા છે તો કે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છે એટલા માટે એ છિદ્ર એ કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે શું કામ કરે તો કે ભાઈ કોષ કેન્દ્રની અંદર જે ઘટકો નિર્માણ પામે આ કોષ કેન્દ્રમાં જે ઘટકો નિર્માણ પામે એમાંથી જરૂરી ઘટકો દાખલા તરીકે mRNA બરાબર જેને સંદેશવાહક RNA કહેવાય છે જે કોષની અંદર પ્રોટીન નિર્માણમાં મહત્વના હોય છે જે કોષ કેન્દ્રમાં બને છે અને એ છિદ્ર મારફતે એ કોષ રસમાં આવે છે બરાબર તો આમ એ ક્યાંથી આવશે તો એ જ્યાંથી આવે છે એ રચના છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર આમ કોષ કેન્દ્ર પટલ છિદ્ર એ કોષ કેન્દ્ર દ્રવ્ય એટલે કે કોષ કેન્દ્રની અંદર ઉત્પન્ન થતું દ્રવ્ય અને કોષ રસ આ બંને વચ્ચે દ્રવ્યોના આપલે કરવામાં વિનિમય કરવામાં મહત્વનો ફાળો ભજવતું હોય છે તો આ કોષ કેન્દ્ર એમાં અલગ અલગ પ્રકારના ઘટકો છે તે જોવા મળે છે તો કયા કયા ઘટકો છે આપણે તેની વાત કરીએ તો એમાં મહત્વનો ઘટક છે રંગસૂત્ર દ્રવ્ય કે જેને આપણે ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે આ રંગસૂત્ર દ્રવ્ય જે છે એ એકદમ બારીક મૂંચળાદાર સૂત્રમય રચના અંદર આવે છે જેને આપણે ક્રોમેટિન તરીકે ઓળખીએ છીએ બરાબર તો આ ક્રોમેટિન જે છે એમાં શું હોય તમે લોકોએ કદાચ આવી રચના ક્યાંક જોઈ હોય આ રચના જે છે કે જેને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ બરાબર તો જે આ રંગસૂત્ર જે છે એ ગુચળાદાર સૂત્રમય રચના છે તેમાં મુખ્યત્વે DNA આવેલું હોય છે બરાબર એ સિવાય એમાં એક હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળે છે DNA કે જેને આપણે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ ડિઓક્સી એક ઓક્સિજન ઓછો છે એટલે નામ આપ્યું ડિઓક્સી કેનો ઓક્સિજન ઓછો છે તો કે રિબોઝ નામની એક શર્કરા છે કે જે 5 કાર્બન ધરાવે છે એટલા માટે ડિઓક્સી રિબોઝ એન એ ન્યુક્લિક એ એટલે એસિડ તો ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે આ DNA કે જે આવા રંગસૂત્ર દ્રવ્યમાં મહત્વનો ઘટક હોય છે સામાન્ય રીતે કોષ વિભાજન સમયે આવું રંગસૂત્ર દ્રવ્ય સંકોચન પામે છે આટલું બધું નજીક આવતું જાય છે અને અંતે તે આવા રંગસૂત્રમાં ફેરવાતું હોય છે બરાબર શરૂઆતમાં સમગ્ર કોષમાં જાળા સ્વરૂપે ફેલાયેલું હોય ત્યારબાદ ધીમે ધીમે નજીક આવતું થાય અને તેમાંથી રંગસૂત્ર છે તે બને છે હવે આવા રંગસૂત્ર જે છે તેના પર જનીન આવેલા હોય છે જનીન શું છે તો કે જનીન એ રંગસૂત્રનો નાનકડો ટુકડો બરાબર કે જેને આપણે DNA છે એનો નાનો ટુકડો કહી શકીએ આ એક રંગસૂત્ર છે તો એનો આપણે આટલો પીસ લઈ લઈએ આ ભાગ તો એને આપણે એક જનીન કહી શકીએ બરાબર કે જેમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડની રચના છે તે જોવા મળે છે આ ન્યુક્લિયોટાઇડ એ એવી રીતે ગોઠવાયેલા હોય કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનોનું નિર્માણ કરે છે અને એ પ્રોટીન સજીવના લક્ષણ માટે જવાબદાર ગણવામાં આવે છે તો આમ સજીવના લક્ષણો માટે જવાબદાર
પ્રોટીનનું ઉત્પાદન કરવા માટે જરૂરી ડીએનએનો અથવા તો રંગસૂત્રનો ટુકડો જેને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ રંગસૂત્ર પર આવા જનીનોની સંખ્યા અલગ અલગ હોય છે. ઇવન હરેક પ્રાણીમાં આવા રંગસૂત્રની સંખ્યા પણ અલગ અલગ જોવા મળે છે. મનુષ્યની વાત કરીએ તો વાય રંગસૂત્ર પર સૌથી ઓછામાં ઓછા જનીન આવેલા છે અને પહેલાં રંગસૂત્ર પર સૌથી વધારે લગભગ 3000 જેટલા જનીનો પ્રથમ રંગસૂત્ર પર જોવા મળે છે. હરેક સજીવમાં આવા રંગસૂત્રની સંખ્યા પણ નિશ્ચિત જ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ મનુષ્યની વાત તો મનુષ્યમાં કુલ 23 જોડી રંગસૂત્ર છે તે જોવા મળે છે અને હરેક રંગસૂત્ર પર જનીનોની સંખ્યા અલગ અલગ હોય છે. મેં હમણાં જ વાત કરી કે વાય રંગસૂત્ર ઉપર સૌથી ઓછા લગભગ 245ની આસપાસ જનીનો વાય રંગસૂત્ર પર છે, જ્યારે 2800થી 3000 જેટલા જનીનો પહેલાં રંગસૂત્ર પર જોવા મળે છે. તો આમ બધાની એવરેજ કરીએ તો કુલ 20થી 25000 જેટલા જનીન આ રંગસૂત્ર પર છે તે આવેલા હોય છે. તો આમ આવા અલગ અલગ પ્રકારના જનીનો એ સજીવોના ચોક્કસ લક્ષણ માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરી ડીએનએ. રંગસૂત્ર છે એમાં ડીએનએ તો હોય, સાથે સાથે હિસ્ટોન પ્રોટીન પણ હોય છે. તો આ ડીએનએ શું છે? તો કે ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, કે જે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ શોધેલી આ રચના છે, જે બેવડી કુંતલાકાર રચના હોય છે. એટલે કે આ રીતે સર્પાકાર બે શૃંખલાઓ પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલી હોય છે, આથી તેને દ્વિસર્પિલ આકાર અથવા તો બેવડી કુંતલાકાર રચના તરીકે ઓળખવામાં આવે છે. આવું ડીએનએ એક પેઢીમાંથી કેટલાક લક્ષણો બીજી પેઢીના વહનમાં લઈ જતું હોય છે. એટલે કે આપણે જોતા હોઈએ કે અમેરિકન લોકો છે એમની ઘરે જે સંતાનો થશે તેની જેવા વ્હાઇટ જ થતા હોય છે, આફ્રિકાની અંદર જે નિગ્રો લોકો છે તો એમની ઘરેના સંતાનો એવા નિગ્રો જ થતા હોય છે, કારણ તેમાં રહેલું ડીએનએ છે. આ ડીએનએ એ વારસાગત લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવતું હોય છે, બરાબર. તો આમ ડીએનએ એ જનીનિક માહિતીનું વહન કરે છે અને એ રંગસૂત્રનો એક નાનો ટુકડો છે. એટલા માટે એને કીધું છે એ રંગસૂત્રનો એક અગત્યનું ઘટક છે, બરાબર. ને આવા જ ડીએનએનો ભાગ, ડીએનએનો ટુકડો જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, આવા જનીનો એ અલગ અલગ કાર્ય માટે અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે બેક્ટેરિયા હોય માં એક જ જનીન એક કરતાં વધારે કાર્ય માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ આપણે જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં જનીન છે તેની કાર્યક્ષમતા એ ફિક્સ હોય છે. દાખલા તરીકે સ્કિનના કલર માટે જવાબદાર જનીન તે સ્કિનનો કલર જ કરશે, આંખના નિર્માણ માટેનું જનીન એ આંખનું નિર્માણ જ કરશે. તો આમ એક જનીન એક કે તેથી વધુ કાર્ય માટે જવાબદાર હોઈ શકે છે, બરાબર. તો કોઈ એક કાર્ય એક જનીન જૂથથી નિયંત્રિત થતું હોય છે. આમ આવું જનીન એ સજીવોમાં આનુવંશિકતાના એકમ તરીકે ઓળખવામાં આવે છે અને તે પિતૃ પેઢીમાંથી લક્ષણોને ત્યાર પછીની પેઢીમાં વહન કરવામાં મહત્ત્વનો ફાળો ભજવતું હોય છે. તો આવું ડીએનએ એ રંગસૂત્રમાં આવેલું હોય છે. રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. આ સિવાય કોષ કેન્દ્રમાં આવેલી અન્ય એક રચના એ છે કોષ કેન્દ્રિકા, કે જેને ન્યુક્લિયોલસ તરીકે ઓળખવામાં આવે છે. આવા કોષની અંદર કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રની અંદર ફરી પાછી એક રચના આવે કે જે નાની અને ગોળ રચના છે, જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. ગુરુજીના ગુરુજી, બરાબર, કોષ છે એના ગુરુ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રના ગુરુ કોષ કેન્દ્રિકા, બરાબર. તો આમ કોષ કેન્દ્રની અંદર આવેલી નાની અને ગોળ રચના જે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે, જે 1988માં ફોન્ટેન નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો તેમણે એ નામ આપેલું છે.
अलग अलग कोषनी अंदर आवी कोष केन्द्रिकानी संख्या एक के एक करता वधारे होई शके जेवी कोषनी जरूरियात। आवी कोष केन्द्रिका ए आरएनए धरावे छे। जो मित्रों डीएनए अने आरएनए आ बने न्यूक्लिक एसिड छे, रिबोज न्यूक्लिक एसिड एटले के आरएनए, डीओक्सी रिबोज न्यूक्लिक एसिड एटले डीएनए। तो आवा कोषकेन्द्रिका ए आरएनए धरावे छे। कोषकेन्द्रिका पटल विहीन रचना होय, मतलब तेमनी फरते कोईपण प्रकारनू आवरण होतु नथी, अने आवी कोषकेन्द्रिका रिबोजोम्स बनावा माटे जरूरी आरएनए नु निर्माण पण करती जोवा मळे छे। तो आम आवी कोषकेन्द्रिका ए अति महत्वनी रचना छे। આપણે વાત કરી કે કોષકેન્દ્રિકાની રચનામાં આરએનએ આવેલા હોય છે, તો આરએનએ એ રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે। એની શોધ પણ વોટસન અને ક્રિક એમણે કરેલી છે। મહત્વની બાબત, ડીએનએમાં થાઇમિન આવેલું હોય, જ્યારે આરએનએમાં યુરેસિલ જોવા મળે છે। ડીએનએ એ એમઆરએનએ બનાવે, એમઆરએનએ એ પ્રોટીન માટેની માહિતી પૂરી પાડતું હોય છે। બધા સજીવો આવા આરએનએ ધરાવે છે। આરએનએ ત્રણ પ્રકારના છે, આરઆરએનએ, ટીઆરએનએ અને